લાવો છો ઓકે ચાલો એવો ઓકે તો આગળના આપણે દાખલો જોઈએ સ્વાધ્યાયનો સાતમો દાખલો જોઈએ બરાબર શું કહે છે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો છે એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપથી એક જ દિશામાં દોડે છે ઓકે બે ટ્રેન છે એ અને બી બે રેલવે પાટાઓ છે બંને એક જ દિશામાં એક સરખા વેગથી ગતિ કરે છે કેટલા વેગથી 72 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે ઓકે હવે ટ્રેન બીનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે ટ્રેનનો ડ્રાઈવર ઓકે આપણે ગાડીઓ નથી ગાડીઓને ઓવરટેક કરી લઈએ ટ્રેન બી જે છે એનો ડ્રાઈવર શું વિચારે છે ટ્રેન એને એ ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને એટલે શું કરે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલે વેગ પ્રવેગિત કરે છે મતલબ કે જેટલો વેગ હતો એમાં શું કરે છે એ હવે એ થોડુંક લીવર આપે છે ટ્રેનને એ શું કરે છે લીવર આપે છે જેનાથી શું થાય છે સ્પીડ વધે છે પર સેકન્ડ એની સ્પીડ 1 મીટર પર સેકન્ડ જેટલી વધે છે મતલબ કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરે છે કોણ ટ્રેન બી કેમ તો કે ટ્રેન એ કરતાં આગળ થવું છે એટલા માટે થઈને જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે ટ્રેન બીનો ગાર્ડ ગાર્ડ ક્યાં હોય પાછળ હોય એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે ડ્રાઈવર ક્યાં હશે આગળ હશે બરાબર છે તો એને આગળ થઈ જાય તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે તે આપણે જોવાનું છે બરાબર ઓકે ચાલો તો હવે અહીંયા પર આપણને કીધું છે કે 400 મીટર લંબાઈ ધરાવતી ટ્રેનો જે છે ઓકે બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે ઓકે તો ટ્રેન બીનો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનું વિચારે છે તો એનો મતલબ શું થયું બંને જે ટ્રેન બી પાછળ છે કેમ એવું તો અહીંયા કીધું છે કે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે ઓકે તો ટ્રેન જે બી જે છે એની પાછળ હશે ખ્યાલ આવે છે કેમ કે એ ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે ઓવરટેક કોઈ ક્યારે કરે પાછળ હોય ઓકે એક્સેલરેટર આપે ને આગળ થઈ જાય તો એને કે ઓવરટેક કરે તો ટ્રેન બી ક્યાં હશે પાછળ હશે ટ્રેન એ ક્યાં હશે આગળ હશે બંને અલગ અલગ રસ્તા પર છે બરાબર એક જ પાટા ઉપર તો ઓવરટેક નહીં કરી શકે અલગ અલગ બે સમાંતર પાટાઓ છે એનામાં ઓવરટેક કરે છે ઓકે ચાલો તો અહીંયા પર આપણે ટ્રેન એ જે છે તો નિયમિત વ્યક્તિને જ ગતિ કરે છે અને ટ્રેન બી જે છે એ પ્રવેગી ગતિ કરે છે કેમ કે એને આગળ થવું છે એટલા માટે ઓકે તો અહીં ટ્રેન એ જે છે કેવી ગતિ કરે છે ટ્રેન એ છે એ નિયમિત વેગથી ગતિ કરે છે કેવી નિયમિત વેગથી ગતિ કરે છે બરાબર તો ટ્રેન એ માટે ઓકે ટ્રેન એ માટે આપણે શું કહી શકીએ માટે વેગ કેટલો છે એનો ટ્રેનનો તો આપણે કીધું છે 72 કિલોમીટર પર અવર ચાલો આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી નાખીએ તો 72 છે તો 72 × 1000 લખાય કિલોમીટરના થઈ ગયા મીટર ના છેદમાં 3600 સેકન્ડ બે મિનિટ જશે ઓકે 3600 એટલે ઉપર વધ્યા અહીંયા 2 × 10 એટલે કેટલા થઈ ગયા 20 મીટર પર સેકન્ડ કોનો ટ્રેન એનો વેગ કેટલા સમય સુધી હવે 20 મીટર પર સેકન્ડ ગતિ કરે છે તો અહીંયા કીધું છે 50 સેકન્ડ બાદ ટ્રેન બી આગળ થઈ જાય તો ટ્રેન એ 50 સેકન્ડમાં કેટલું અંતર કાપશે ટાઈમ કેટલો લઈએ આપણે 50 સેકન્ડ ઓકે તો વેલોસિટી એ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ આપણે બધી રીત સમજાવું બરાબર થોડોક આ દાખલો ગણાવું ને આપણે ટ્રેન એ માટેનો પછી હું તમને થોડુંક સમજાવું પછી ટ્રેન બી માટેની વાત કરું બરાબર છે અચ્છા ટ્રેન એ છે નિયમિત વ્યક્તિ જ ગતિ કરે છે એટલે આપણે એમાં સમજાવવાની કે જરૂર નથી અત્યારે કોન્સેપ્ટ સમજી લઈએ કેટલું અંતર કાપે છે શીખ લઈએ ત્યાર પછી હું તમને આખો કોન્સેપ્ટ સમજાવું ફરી એકવાર ઓકે ચાલો સો આપણે સ્થાનાંતર શોધું ને એક્સ એ બરાબર શું લખાશે વી એ ઇન્ટુ ટી લખાય વી એ કેટલા છે તો કે 72 × 50 કેટલા થશે તો કે એક મીંડું જે છે એમને મૂકી દઈએ 5 × 2 = 10 વધી પડી 1 7 × 5 = 35 × 1 = 36 3600 મીટર અંતર કાપી નાખશે બરાબર છે કોણ ટ્રેન એ જે છે ઓકે એ કેટલું અંતર કાપી નાખે છે સોરી અહીંયા આપણે વેગ કેટલો લેવાનો છે હવે મિસ્ટેક થઈ ગઈ મારી ફરી એકવાર જોઈએ વેલોસિટી ઓફ એ આવડા નથી જોવાનો હવે આપણે મીટર પર સેકન્ડ વાળો જોવાનો બરાબર કેટલું છે 20 છે
ગુણ્યા ટાઈમ કેટલો છે, 50 છે, બરાબર. આ કિલોમીટર પર અવરમાં, તો આપણે તો શેમાં ફેરવીએ છીએ, બધું મીટર પર સેકન્ડમાં જ રાખીશું ને, એટલે કેટલો થઈ ગયો, આ 1000 મીટર થઈ ગયું. કે ટ્રેન એ જે છે એ 50 સેકન્ડમાં ઓકે શું થઈ જાય છે, 1000 મીટર અંતર કાપે છે. ચાલો હવે આપણો કોન્સેપ્ટ સમજીએ. જુઓ શું કહે છે, તો કે આ એક પાટાઓ છે બે, બરાબર, સુરેખ સમાંતર છે ધારી લો. અહીંયા પર ટ્રેન એ છે, આ આપણી ટ્રેન એ છે, અહીંયા પર ટ્રેન બી છે. બે વચ્ચેનું આપણું અંતર જે છે ને એ શોધવાનું કીધું છે, ઓકે. હવે શું થાય છે, ટ્રેન એ જે છે એ તો નિયમિત વ્યક્તિને જ ગતિ કરે છે, ટ્રેન એ જે છે એ નિયમિત વ્યક્તિ ગતિ કરે છે, પણ આ ટ્રેન બીનો ડ્રાઈવર જે છે એને શું થયું ખબર, એને એવું થયું કે ભાઈ ચાલો હું ટ્રેન એથી આગળ થઈ જાઉં, એટલે એ શું કરે છે, થોડુંક લીવર આપે છે. કેમ, આપણે ગાડીમાં હોય ને આપણે આગળ થવું હોય તો થોડુંક લીવર આપીએ, એમ થોડુંક એ લીવર આપે છે, એટલે પ્રવેગી ગતિ કરે છે, એટલે વેગમાં વધારો કરે છે. પહેલાં તો સરખા જ વ્યક્તિ ગતિ કરતા હતા, પરંતુ હવે વેગમાં ગતિ વધારો કરી દે, બરાબર. તો ટ્રેન એ જે છે હવે શું કહે, 50 સેકન્ડ બાદ, તો નિયમિત વ્યક્તિ ગતિ કરે, ટ્રેન એ જે છે 50 સેકન્ડ બાદ ધારો કે અહીંયા પર પહોંચી હોય, ઓકે, કેટલા ટાઈમ પછી 50 સેકન્ડ બાદ, તો કેટલું અંતર કાપી નાખ્યું છે, તો કે 1000 મીટર શોધી નાખ્યું ને આપણે, 1000 મીટર. તો ટ્રેન બી જે છે એ પણ શું થાય છે, 50 સેકન્ડ બાદ અહીંયા જ પહોંચે છે ને, એને ક્રોસ કરી ગઈ, એટલે આગળ વહી થોડીક એવી એમ આખી ક્રોસ કરી ગઈ, કેટલો કાપ્યું છે અંતર, તો કે એને 1000, તો આ કાપ્યું જશે પ્લસ આ એક્સ જેટલું અંતર કાપવું પડે ત્યારે એ ત્યાં પહોંચી હશે, બરાબર ને. તો એ શું કરે છે, એનાથી આગળ થાય છે. આ તો એ નિયમિત વ્યક્તિ ગતિ કરે, જ્યારે આ નિયમિત પ્રવેગી ગતિ કરે ને એનાથી આગળ થાય છે, બરાબર છે, ખ્યાલ આવે છે. તો એ ટ્રેન બી જે છે એને કેટલું કાપેલું અંતર હશે, 1000 + x, ઓકે, તો એ કેટલી આગળ હશે, એક્સ આગળ હશે ને, 1 મીટર, તો એ આપણે શોધવાની છે, બરાબર, ઓકે. ચાલો તો હવે અહીંયા જોઈએ આગળ, ધારો કે ટ્રેન બી છે એ પ્રારંભમાં કેટલી પાછળ હશે, પ્રારંભમાં ટ્રેન એ થી 1 મીટર પાછળ હોય હશે, બરાબર, 1 મીટર પાછળ હશે. તો ટ્રેને શું કર્યું, પ્રવેગી ગતિ કરે છે ને, કેટલું અંતર કાપે છે, માટે ટ્રેન બી જે છે એ 50 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, 1000 મીટર અંતર કાપે છે ને, ખ્યાલ આવી ગયો કેમ. તો કે ટ્રેન એ જે છે નિયમિત વ્યક્તિ ગતિ કરે છે, બરાબર, 50 સેકન્ડ સુધી, તો કેટલું અંતર કાપે છે, 1000 મીટર અંતર કાપે છે. તો બી જે છે પાછળ હતી તો એને કેટલું કાપવું પડે, તો કે ટ્રેન એ જેટલું અંતર કાપે છે એટલું તો કાપવું જ પડશે, પ્લસ આવડું અંતર કાપવું પડશે એક્સ જેટલું, તો જે આગળ થઈ શકશે, બરાબર છે. ચાલો તો કેટલું અંતર કાપે છે, 1000 મીટર અંતર કાપે. તો ટ્રેન બી માટે આપણે શું લખી શકીએ, માટે ટ્રેન બી માટે ચાલો જોઈએ, તો કે ટાઈમ કેટલો છે, 50 સેકન્ડ, સ્થાનાંતર કેટલું કરે છે, એક્સ તો આપણે ધારો કે ડી લઈ લઈએ, ડી બરાબર 1000 મીટર, ઓકે, એટલે આન્સર પણ જે આવશે મીટરમાં આવશે. કેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો કે અહીંયા લખ્યું છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરે છે, ઓકે. તો બસ આપણે શોધવાનું છે શું, પ્રારંભિક વેગ આપણને આપ્યો છે, પ્રારંભિક વેગ કેટલો છે, તો કે 72 કિલોમીટર પર અવર, મતલબ આપણે કેટલો લખી શકીશું, 20 મીટર પર સેકન્ડ. તો આપણે ડિસ્ટન્સ શોધવાનું થશે, બરાબર. તો કયું સૂત્ર આપણે એપ્લાઇડ કરવું પડશે, તો કે વી બરાબર v0 + at, પણ આપણે વી નથી આપ્યો, વી નથી, આપણે એક્સ શોધવાના છે, સ્થાનાંતર ડી શોધવાના છે. તો ડી વાળા કોઈ સૂત્ર એપ્લાઇડ કરવા પડે, તો કે v² - v0² = 2ad, એમાં અંતિમ વેગ નથી આપ્યો એટલે એ પણ સૂત્ર આપણે કેન્સલ કરીએ. તો કયું સૂત્ર વધ્યું, એ સૂત્ર એપ્લાઇડ કરીએ, માટે ડી બરાબર v0t + 1/2 at² ડી કેટલા છે આપણી પાસે, તો કે x + 1000, ઓકે, બરાબર, જો કે થોડુંક આઘું પડી ગયું, ચાલો હરકું કરીએ, એ પડી ગયું, કેટલા લખીએ આપણે, x + 1000 = v0 કેટલા છે, 20, ટાઈમ કેટલો લાગે છે, 50, + 1/2, એ કેટલા છે, 1, ટી કેટલા છે, તો કે 50, તો કે 50 × 50, 50નો વર્ગ છે ને એટલા માટે થઈને, બરાબર. ચાલો, સો ફાઇનલી x + 1000 =
આ કેટલો થશે ગુણાકાર? હજાર થાય, હજાર પ્લસ શું કરીએ અહીંયા પર, પચાસ પાંચ પછી પછી પચીસ, પચીસો થઈ ગયા ભાગ્યા બે, બરાબર હજાર ને હજાર આ બાજુથી આ બાજુ હજાર આવે તો માઇનસ હજાર તો ઝીરો થઈ જાય. સો ફાઇનલી એક્સ બરાબર કેટલું થશે? અને ડિવાઈડેડ બાય ટુ કરો, પચીસના એટલે બારસો ને પચાસ મીટર. એક્સ બરાબર શું આવે? બારસો ને પચાસ મીટર. તો આપણે એક્સ છે શું? તો જો અહીંયા લખ્યું છે, ધારો કે ટ્રેન બી એ પ્રારંભમાં એક્સ એ થી એક્સ મીટર પાછળ છે, તો શું હતું? એ અને બી વચ્ચેનું પ્રારંભિક અંતર હતું, બરાબર એક્સ. તો લખી શકીએ અહીંયા પર, તો એક સેન્ટેન્સ નીચે એક લાસ્ટ લખવાનું છે, લખી નાખવું છે, બરાબર. અહીંયા હું બોલું છું એ તો સંભળાશે ને, કેમ કે લખવા નાના અક્ષર છે એટલા માટે, બરાબર. તો અહીંયા લખી નાખે માટે લાસ્ટ સેન્ટેન્સ છે ને એ જ તે. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું છે? તો કેટલું લખી નાખે માટે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હોય? તો કે એટલું હોય, બારસો ને પચાસ મીટર હોય. ઓકે, બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હોય? તો કે બારસો ને પચાસ મીટર હોય, બરાબર છે. થઈ જશે હવે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો આઠમો દાખલો, બરાબર. ચાલો, એક આપણે એમ કહી શકો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમે કહી શકશો, ઓકે, આઈએમપી દાખલો કહી શકશો તમે આવડાને, કેમ કે થોડોક સમજવામાં પચવામાં ભારે પણ દાખલો તમે કહી શકો, બરાબર. અને પૂછાય તો ચાર માર્ક્સની અંદર પૂછાય એવો દાખલો છે આવડો, ઓકે, મોટો દાખલો છે, ચાર માર્ક્સની અંદર પૂછાય એવો દાખલો છે, બરાબર. હવે ધ્યાનથી તમે જોશો ને દાખલો, તો જ તમને ખ્યાલ આવશે શું કહેવા માગે છે એની રકમ, ઓકે. એટલે રકમ તમે પહેલાં તો ખાસ સમજી લો ને, તો પછી તમને દાખલો સમજવામાં વાર લાગશે નહીં, રેડી. ચાલો, શું કહેવા માગે છે? એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે, બરાબર. ચાલો, આપણે દ્વિમાર્ગી રસ્તો કીધો છે, જો અહીંયા દોરીને આપણે બતાવીએ. ચાલો, આ દ્વિમાર્ગી રસ્તો છે, ઓકે. ચાલો, આ દ્વિમાર્ગી રસ્તો થઈ ગયો, વચ્ચે પટ્ટો થઈ ગયો, મતલબ કે આ બાજુથી એક તરફ જતા હશે ને આ બાજુથી બીજી તરફ વાહનો જતા હશે, બરાબર. આપણે હંમેશા ડાબી સાઈડમાં ગાડીએ ચલાવે ને, તો ધારો કે કાર એ અહીંયા પર છે. ચાલો, કાર એ આપણે અહીંયા લઈ લઈએ. આ શું છે આપણી? કઈ કાર છે? એ છે. કાર એ જે છે એ રસ્તા પર 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે, અને એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવરની જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે એનાથી શું છે? વિરુદ્ધ દિશામાં બે કાર ગતિ કરે, પરસ્પર વિરુદ્ધ દિશામાં બે કાર ગતિ કરે. ફોર એક્ઝામ્પલ, એક કાર અહીંયા છે અને એક કાર અહીંયા છે. આ બે કાર છે. આ કારને આપણે બી કહી દઈએ, આ કાર જે છે ને આપણે સી કહી દઈએ. ચાલો, કાર બી જે છે, ઓકે, અહીંયા પર દોડી દઈએ, અહીંયા પર કાર બી દોડી દઈએ. ચાલો, કોઈ પણ જગ્યાએ દોડીએ, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કાર બી દોડી દઉં છું. ચાલો, અને અહીંયા કાર સી છે, ઓકે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. ચાલો, કાર એનો વેગ કેટલો છે? તો કે વેલોસિટી ઓફ એ કેટલો હતો આપણે જોવો તો 36 કિલોમીટર પર અવર, 36 કિલોમીટર પર અવર એટલે કેટલા લખાય એક્ઝેક્ટલી? તો કે 36 ગુણ્યા 1000 ના છેદમાં 3600, ઓકે. એટલે લખી શકો તમે, કેન્સલ થઈ જાય બે મિનિટ, એટલે 10 લખી શકો, 10 મીટર પર સેકન્ડ. આ શું છે? એનો વેગ, બરાબર છે. ઓકે, બીનો વેગ કેટલો થશે અને સીનો વેગ કેટલો થશે? જો વેલોસિટી ઓફ બી કેટલી થશે? કેટલી છે આપણી પાસે? 54 છે, 54 કિલોમીટર પર અવર છે. એટલે આપણે લખવા હોય તો તમે લખી શકો, 54 એટલે 54 ગુણ્યા 1000 કિલોમીટર લખ્યા ને એના 1000 છેદમાં 3600, ઓકે, મીટર પર સેકન્ડ, બરાબર. તો કેટલા થાય અહીંયા પર? બે મિંડા કેન્સલ. ચાલો, હવે 54 ગુણ્યા 15 કરો, ભાગ્યા 36 કરો. 54 ગુણ્યા 10 ભાગ્યા 36 કરો એટલે કેટલો જવાબ આવશે? 15 મીટર પર સેકન્ડ જવાબ આવે છે, બરાબર. કેટલો જવાબ આવશે? 15 મીટર પર સેકન્ડ, ઓકે. ચાલો, તો બીનો વેગ થઈ ગયો અને વેલોસિટી ઓફ સી પણ કેટલા છે? એટલા ને એટલા જ થશે, તો એ પણ થશે 15 મીટર પર સેકન્ડ, બરાબર. હવે અહીંયા એવું કહે છે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એવું કહે છે, બરાબર. એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ચાલો, આ વેલોસિટી ઓફ બી જે છે એ દાખલા તરીકે ધારો કે આ દિશામાં ગતિ કરતો હોય, તો આ એ કાર આ દિશામાં ગતિ કરે, ઓકે. તો વી સી આપણે આ દિશામાં લેવા જોઈએ, ઓકે. ચાલો, તો જો આ એને આપણે પોઝિટિવ રાખીએ, બીને પણ પોઝિટિવ રાખીએ, તો સીને કેવા કરી નાખીએ આપણે? નેગેટિવ કરીએ. કેમ? તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે કાર બી અને સી, ઓકે. તો એમાં શું છે? એક
જો પહેલેથી વાંચી, એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર અવરની ઝડપથી ગતિ કરે છે. આપણે આ રીતે લીધી, કેટલી થી? 36 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. અને એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી છે એ કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એક કાર પરસ આમ ને એક કાર આમ ગતિ કરે છે, બરાબર. બંને શું છે? એ સુધી પહોંચવાની કોશિશ કરે છે. જો આ કાર પણ એ સુધી અને આ સી કાર છે એ પણ એ સુધી પહોંચવાની કોશિશ કરે છે, બરાબર. અહીંયા સી કાર છે એ આમ જાય છે, અહીંયા બી કાર જે છે એ આ બાજુ જવાની કોશિશ કરે, બરાબર. બંને એ સુધી પહોંચવાની કોશિશ કરે છે, બરાબર. હવે શું કહે છે? કોઈ એક ક્ષણે, કોઈ એક ક્ષણે એ બી તથા એ સી વચ્ચેનું અંતર એક કિલોમીટર છે. ઓકે, એ બી અને એ સી, આ થઈ ગયું એ બી અને આ થઈ ગયું આપણું એ સી, બંને વચ્ચે અંતર કેટલું છે? એક કિલોમીટર. મતલબ કે હજાર મીટર, હજાર મીટર થશે. ઓકે, તમે સમજી શકો છો, ત્રણે ત્રણ કાર ગતિ કરે છે. એક સમય એવો આવે છે કે જ્યારે એ થી બી, આ એ બી કાર વચ્ચેનું અંતર પણ એક હજાર મીટર થાય છે અને એ થી સી કાર વચ્ચેનું અંતર પણ હજાર મીટર થાય છે. હું નહીં, રકમ કહે છે, એ બધું આપણે સમજીએ છીએ, બરાબર. તો બંને વચ્ચેનું, આ બે વચ્ચેનું કાર વચ્ચેનું અંતર એક કિલોમીટર છે અને આ બે કાર વચ્ચેનું અંતર એક કિલોમીટર છે. હવે આ બે કાર જે છે આમ ગતિ કરે છે, એ અને બી બંને, અને આ સી કાર જે છે આમ વિરુદ્ધ દિશામાં આવે છે. ઓકે, હવે શું થાય છે કે જ્યારે બંને એક એવી ક્ષણ કે જ્યારે એ બી અને એ સી વચ્ચેનું અંતર એક કિલોમીટર છે, આ ક્ષણે, ઓકે, એ ક્ષણે શું થાય છે? કાર બીનો ડ્રાઈવર જે છે, ઓકે, એ વિચારે છે. કાર બીનો ડ્રાઈવર જે છે એ વિચારે છે શું? તો કે કાર સી જે છે એ કાર એને ઓવરટેક કરે એના પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. કોણ? તો કે કાર બીનો ડ્રાઈવર. આ કાર બીનો ડ્રાઈવર છે એ શું વિચારે છે? કે કાર સી જે છે, આવડી કાર સી જે છે આમ ગતિ કરે છે, એ એને ઓવરટેક કરે એના પહેલાં એ એને ઓવરટેક કરવા માગે છે. ખ્યાલ આવે છે શું કહું છું? ખ્યાલ આવે છે? ઓકે, આ કાર જો આ એક આમ જાય છે, આ સી કાર આમ જાય છે, તો શું થાય? ફૂલ સ્પીડથી આ રીતે હશે કે નહીં? તો એ બંને આ ઓવરટેક કરે છે આ રીતે. પણ કાર એ બી શું વિચારે? એ જ્યારે આ બે આમ ઓવરટેક કરે એના પહેલાં એ વચ્ચેથી જઈને આગળ વહી જવા માગે છે. ઓકે, એ બે ઓવરટેક થાય એના પહેલાં એ શું થઈ જાય છે? એની વચ્ચેથી આગળ એને ઓવરટેક કરવાનું વિચારે. જો એવું આમાં લખ્યું છે, કાર બીનો ડ્રાઈવર જે છે એ શું વિચારે છે? તો કે કાર સી જે છે એ કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. કોણ? કાર બી નો ડ્રાઈવર. એ કાર સી જે છે એ એને ઓવરટેક કરે એના પહેલાં એ પોતે એને ઓવરટેક કરવા માગે છે. તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી ગતિ કરે કે જેનાથી શું થાય? એ ઓવરટેક કરે. કોણ? બીનો ડ્રાઈવર. ઓકે, અને એક્સિડન્ટ થવું જોઈએ નહીં. ઓકે, ઓછામાં ઓછો કેટલો પ્રવેગ? એટલો અથવા એના કરતાં તો વધારે હોવો જ જોઈએ, પણ ઓછામાં ઓછો કેટલો પ્રવેગ રાખે કે જેનાથી આરામથી ઓવરટેક કરી શકે? ઓકે, વધુમાં વધુ તો હું એમ કહી શકું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લઈ લો, 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લઈ લો, 50 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લઈ લો, તો એક્સિડન્ટ નહીં થાય, આરામથી ફૂલ સ્પીડમાં એ વહી જશે. ઓકે, પણ શું કે ઓછામાં ઓછો કેટલો પ્રવેગ રાખે, ઓછામાં ઓછો કેટલું એક્સેલરેટર આપશે કે જેનાથી શું થઈ જાય? આરામથી ઓવરટેક કરી અને એક્સિડન્ટ પણ ના થાય. ઓકે, તો એવું આપણે શોધવાનું છે. ચાલો, રકમ ખ્યાલ આવી ગયો છે? ન ખ્યાલ આવી તો પાછું એક બે વખત જોવો એટલે ખ્યાલ આવશે. ઓકે, મેં પહેલાં જ કીધું મોસ્ટ ટાઈમ બી છે, થોડીક રકમ સમજવી પણ ટફ છે. ઓકે, તો રકમ સમજાય પછી તમને દાખલો ખ્યાલ આવશે. ઓકે, તો રકમ તમે 3, 4, 5 વખત વાંચો અને ત્યાર પછી હું સમજાવું છું એ સમજવાની કોશિશ કરો તો તમને આરામથી ખ્યાલ આવશે, બરાબર. ચાલો, તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે, કાર એ છે આ બાજુ ગતિ કરે છે, કાર સી છે આ બાજુ ગતિ કરે છે, તો બંને એકબીજાને તો ક્રોસ કરવાના જ દે, પણ એ ક્રોસિંગ કરે એના પહેલાં કાર બી જે છે એ એને ઓવરટેક કરવાનું વિચારે છે કે જેનાથી શું થાય? એક્સિડન્ટ પણ ન થાય. ઓકે, તો આ નિયમિત વેગથી ગતિ કરે છે અને આને પ્રવેગી ગતિ કરાવવી પડશે. ઓકે, ખ્યાલ આવે છે? કાર એ અને સી વચ્ચેનું અંતર એ સમય કેટલું હતું? 1000 મીટર. અને કાર એ અને બી વચ્ચેનું અંતર જ્યારે કેટલું છે? 1000 મીટર, જ્યારે કાર બીનો ડ્રાઈવર આ વિચારે છે ત્યારે. ઓકે, તો એક કામ કરીએ, આ બેને ઓવરટેક કરતા કેટલો ટાઈમ લાગે છે આપણે જોઈએ, બરાબર. ઓકે, તો ચાલો અહીંયા પર આપણે ગણતરી કરીએ. ચાલો, તો હવે અહીંયા પર જો બધાના વેગ આવી ગયા છે, બધા વચ્ચેનું અંતર આપણને આ ખબર પડી ગઈ છે, ડિસ્ટન્સ કેટલું છે? 1 કિલોમીટર છે. આ બધું આપણને આપ્યું છે. ઓકે, અને એક્સેલરેશનનો બી શોધવાના છે, કાર બીનો પ્રવેગ શોધવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? પક્કો? શું શોધવાનું છે? અહીંયા લખી નાખ્યું છે આપણે,
ओके चलो हवे दाखलानी आपणे थोड़ी शुरुआत करिए तो जोईए। ओके तो पहला तो एक काम करूँ, आ बे ओवरटेक केटला टाइम में करी शके छे एम जोईए, आ बे एकबीजाने ओवरटेक केटला टाइम में करी नाखशे एना जेटलो अथवा एना करता ओछो समय लागवो जोईए, तो शुं थशे तो कार बी जे छे आरामथी ओवरटेक करशे। तो आ बे एकबीजाने ओवरटेक करे आम क्रॉस थाय ए समय केटलो समय थाय छे शोधी नाखे बराबर। चलो तो हूँ अहींया शोधूँ, तो एक आम गति करे छे ने एक आम व्यक्ति गति करे, तो एकबीजाने सापेक्षे केटला व्यक्ति गति करती हशे ए शोधी नाखे। ओके तो के अहीं चलो दाखलानी शुरुआत करिए छे, हवे अहीं आ बधुं पण तमारे लखवानुं छे। ओके चलो अहीं शुं करिए, कार एनी सापेक्षे कार सी नो वेग अथवा कार सी नी सापेक्षे कार एनो वेग शोधो तो कोई प्रश्न नथी बराबर। आपणे तो वेगनी वेल्यू जोती छे, हवे प्लस माइनस छे एने आपणे इग्नोर करीशुं केम के बे वच्चेनो अंतर आपणने आपी दीधुं छे, एटला माटे थाय कार एनी सापेक्षे कार बी नी वेग अथवा तो झड़प लई लो केम के झड़प पॉजिटिव आवे एटले आपणे झड़प पॉजिटिव लेशुं, कार सी नी झड़प ओके झड़प कही दू केम के जे पण आवे पॉजिटिव लेशे। ओके तो कोनी झड़प जोतवी छे, वेलोसिटी ऑफ सी कोनी सापेक्षे कार एनी सापेक्षे, कैपिटल ए लीधा छे ने, चलो कैपिटल ए लई लीए, वेलोसिटी ऑफ सी विथ रिस्पेक्ट टू ए। ओके तो शुं लखाय, वेलोसिटी सी माइनस वेलोसिटी ए, जे पण आवे मानांकमां केम के आपणे झड़प शोधीए छीए एटला माटे एकबીજાની સાપેક્ષ ઝડપ, તો બે વિરુદ્ધ દિશામાં જાય છે તો આપણને ખબર છે ઝડપનો શું થશે, સરવાળો થશે। ઓકે ચાલો તો વેલોસિટી ઓફ સી કેટલા છે આપણી પાસે, માઇનસ 15 મીટર પર સેકન્ડ, અને વેલોસિટી ઓફ એ કેટલા છે તો કે 10 મીટર પર સેકન્ડ બરાબર ને, તો કેટલો જવાબ આવે છે, વે સી એ બરાબર થશે 25 માનાંકમાં છે ને એટલે પ્લસમાં આન્સર લખીશું 25 મીટર પર સેકન્ડ। તો એકબીજાની સાપેક્ષે 25 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરે છે, અને અંતર કેટલું કાપવાનું છે બધાએ બે થઈને 1000 મીટર બરાબર, બે વચ્ચેનું અંતર કેટલું છે 1000 મીટર, તો એકબીજાની સાપેક્ષે 1000 મીટર અંતર કાપે છે એટલી સ્પીડથી કાપશે એમ કહેવાય છે ને, અને કાપવું પડતું અંતર હવે અંતર લખીશું આપણે 1000 મીટર, સો ઝડપ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ। ઓકે તો ટાઈમને કરતાં બનાવો, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ઝડપ, ડિસ્ટન્સ છે 1000 ના ભાગ્યા 25, કેટલો જવાબ આવશે 40 સેકન્ડ, મતલબ કે આ બે વચ્ચેનું અંતર 1000 મીટર છે। ઓકે એકબીજાની સાપેક્ષ વેગ કેટલો થઈ ગયો આપણો, 25 મીટર પર સેકન્ડ થઈ ગયો, મતલબ કે આ 15 મીટર પર સેકન્ડથી આવે છે ને આ 10 મીટર પર સેકન્ડ થયા, એટલે એકબીજાની સાપેક્ષે વેગ કેટલો થયો એકબીજાનો, 25 મીટર પર સેકન્ડ થઈ ગયો, બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 1000 મીટર છે, તો બંને આમ આવે છે તો શું થશે 1000, જ્યારે બંને વચ્ચેનું અંતર 0 થઈ જાય ઓકે એ સમયે એને કેટલો સમય લાગ્યો હશે, તો કે બંને જ્યારે ભેગા થાય છે એ સમયે એને કેટલો ટાઈમ લાગ્યો છે, બંને ભેગા થાય છે ત્યારે કેટલો ટાઈમ થયો છે 40 સેકન્ડ થઈ છે, કેમ તો કે બંને વચ્ચેનું 1000 મીટર અંતર છે એ કાપવાનું છે, કેટલી સ્પીડથી હવે સાપેક્ષ વેગ લેવાનો, કેટલી સ્પીડ થાય છે 25 થાય છે, તો બંને સાપેક્ષ વેગથી ગતિ કરે છે આ બાજુ આવે છે અને આ બાજુ આવે છે, 1000 મીટર અંતર કાપતા મતલબ કે 1 કિલોમીટર અંતર કાપતા બે ભેગા થાય છે ને, ત્યારે કેટલો સમય થયો 40 સેકન્ડનો ટાઈમ લાગે છે બરાબર। ચાલો તો હવે આને આ ચેક કરો બરાબર છે, એને શું કરવાનું થશે, હવે એને આને ક્રોસ કરવાની થશે, રેડી એને શું કરવાની, એને ક્રોસ કરવાની કેટલા ટાઈમ પહેલાં 40 સેકન્ડ ઓછામાં ઓછો પ્રયોગ કીધું ને, તો 40 સેકન્ડમાં એને શું કરવાની, ક્રોસ કરવાની છે, ઓછામાં ઓછો પ્રયોગ કીધો છે એટલા માટે 40 સેકન્ડ લઈએ બરાબર। ઓકે તો હવે શું કરીએ, આ બેનો સાપેક્ષ વેગ શોધીએ અને એને 40 સેકન્ડમાં ઓકે એને શું કરવાનું છે, એ બે વચ્ચેનું અંતર જે છે 1 કિલોમીટર પૂરું કરવાનું છે, તો એનો આપણે સાપેક્ષ વેગ સોરી તો એના માટેને કેટલો પ્રવેગ જરૂરી છે આપણે શોધવાનો રહેશે બરાબર। ઓકે તો મારે હવે આમાંથી થોડુંક ડિલીટ કરવું પડશે, ચાલો જેટલું થાય એટલું અહીંયા લખું છું, તો હવે કોનો સાપેક્ષ વેગ શોધે, બીનો સાપેક્ષ વેગ, હવે કાર બીનો સાપેક્ષ, બીનો કાર એની સાપેક્ષે વેગ, ઓકે કાર બીનો કાર એની સાપેક્ષે વેગ જે પ્રારંભિક વેગ કહેવાશે બરાબર છે, તો કેટલો થશે, વેલોસિટી ઓફ સોરી વેગ ને આપણે ઝડપ લઈએ પોઝિટિવ લઈશું ને એટલા માટે થઈને ઝડપ,
વેલોસિટી સોરી સ્પીડ ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ એટલે શું લખાય વી બી માઇનસ વી એ. ઓકે ચાલો વી બી કેટલા છે આપણી પાસે, વી બી ચેક કરીએ 15 છે, 15 માઇનસ વી એ કેટલા છે 10, બંને એક જ બાજુ જાય છે, બંને એક જ તરફ જાય છે તો શું થાય ઝડપની બાદબાકી થશે. કેમ? તો કે મેં કીધું એમ તમે 30 કિલોમીટર પર અવરની સ્પીડથી જાઓ છો, સામે ટ્રેન 30 કિલોમીટર પર અવરની સ્પીડથી જાય તો બંને એક બેન સાપેક્ષ વેગ કેટલો લાગે? 0 ને. ઓકે તો શું કર્યો, બેની બાદબાકી થઈ કે નહીં એમ? તો એક જ દિશામાં જતા હોય તો વેગની શું થાય બાદબાકી, વિરુદ્ધ દિશામાં આવતા હોય વેગનો શું થાય સાપેક્ષ વેગમાં વેગનો સરવાળો થશે. એટલી વસ્તુ યાદ રાખવી. તો એક જ દિશામાં છે તો વેગની શું થાય બાદબાકી. સો ફાઇનલી આન્સર આવે છે 5 મીટર પર સેકન્ડ. આ શું થઈ ગયો, એનો પ્રારંભિક વેગ થઈ ગયો, એની સાપેક્ષે બીનો પ્રારંભિક વેગ છે. આપણી પાસે ટાઈમ છે, ડિસ્ટન્સ છે, તો આપણે પ્રવેગ મેળવવાનો છે. બરાબર? ચાલો તો એક કામ કરીએ, આપણે થોડીક રકમ ભૂસી નાખીએ. જોજો લખ્યું છે મેં મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, એટલે તમને ખબર જ પડશે આ દાખલાની જરૂરિયાત કેટલી છે એમ. એવું લાગે તો 2-3 વખત જોવો વિડીયો અને ત્યાર પછી તમે આ દાખલો જાતે ગણવાની કોશિશ કરજો. બરાબર? તો થશે તમારાથી દાખલો. ઓકે ચાલો તો હવે આપણે જોઈએ. ચાલો તો અહીં કોની સાપેક્ષે આપણે વી બી એ જે છે એ પ્રારંભિક છે. ઓકે પ્રારંભિક વેગ છે, કેટલો છે અહીંયા પર, તો કે 5 મીટર પર સેકન્ડ. કેટલા ટાઈમ પહેલાં ક્રોસિંગ કરવાનું છે? તો ઓછામાં ઓછું એને 40 સેકન્ડનો ટાઈમ લેવાનો છે ને. કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે એને? તો કે એ બે વચ્ચેનું અંતર છે 1000 મીટર. બે વચ્ચેનું અંતર કેટલું હતું પ્રારંભિક? 1000 મીટર છે એ કાપવાનું છે, તો એ સમયનો પ્રવેગ શોધવાનો છે. બરાબર? તો આપણે પ્રારંભિક આપ્યો છે, અંતિમ વેગ નથી આપ્યો, તો અંતિમ વેગ નથી આપ્યો એવું કોઈ સૂત્ર લઈએ આપણે? તો મને ખબર છે ડિસ્ટન્સ ડી બરાબર વી જીરો ટી પ્લસ 1/80² મુજબ શું લખાશે, ડિસ્ટન્સ કેટલું છે 1000, પ્રારંભિક વેગ કેટલો છે આવડા 5, ઓકે સમય કેટલો છે 40 પ્લસ 1/2 પ્રવેગ આપણે શોધવાનો છે, ટાઈમ કેટલો છે તો કે 40 × 40 વર્ક કરવાનો એટલા માટે થઈને. ઓકે અને જે પ્રવેગ આવે આપણું ફાઇનલી વેલ્યુ થશે 1000 × 1000. ઓકે 4×5 = 20 એટલે 200 થશે, પ્લસ અહીંયા શું થશે આપણા 2 કેન્સલ થાય એટલે અહીંયા 20 આવશે, 4×2 = 80 એટલે 800 થશે. ઓકે 800 એ આ 200 છે આ બાજુ એટલે માઇનસ 200, 1000માંથી 200 જાય એટલે 800 વધે, 800 = 800 એ. ઓકે 800 ને છેદમાં લઈ જાવ એટલે 1 મીટર પર સેકન્ડ² = એ થશે. તો કેટલો જવાબ આવ્યો? 1 મીટર પર સેકન્ડ² જવાબ આવે છે. મતલબ શું થયો, કાર બીના ડ્રાઈવરે કેટલા પ્રયોગથી ગતિ કરાવી છે? ઓછામાં ઓછા 1 મીટર પર સેકન્ડ² જેટલો પ્રયોગ આપવો જોઈએ કે જેનાથી એ શું કરે, કાર સીને, સી જે કાર એને પ્રવેગે છે એના સોરી ઓવરટેક કરે, એના પહેલાં એ કાર એને ઓવરટેક કરી નાખશે. બરાબર? તો ક્વેશ્ચન આપણે પૂછ્યું ને, તો શું કરવું જોઈએ, ક્વેશ્ચન શું છે આપણો? ઓકે આપણે વાંચી જોઈએ, એ રકમ આપણે કાઢી નાખી છે. તો શું છે આપણો ક્વેશ્ચન? તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો આપણે લખી શકીએ, ઓકે તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ² જેટલો હોવો જોઈએ. નીચે એક સેન્ટેન્સ લખી નાખજો. શું લખશો? તો અકસ્માત નિવારણ માટે કાર બીનો ઓછામાં ઓછો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ² જેટલો હોવો જોઈએ, અથવા તો એના કરતાં વધારે હોવો જોઈએ, પણ એનાથી ઓછો રાખવાનો નહીં, નહીંતર શું થશે એક્સિડન્ટ થઈ જશે. ઓકે એને ઓવરટેક કરવા જાય ત્યારે સી છે એને ભટકાઈ જશે એમ. આ અહીંયાથી આમ જાય છે ને, તો આને એને ઓવરટેક કરવા જાય એના પહેલાં ભેગી થઈ જાય તો ભટકાઈ જશે. એટલે આ બંને ભેગી થાય એના પહેલાં આને આગળ નીકળી જવાનું છે. ઓકે એટલે ઓછામાં ઓછો એનો પ્રવેગ કેટલો રાખવો પડશે? 1 મીટર પર સેકન્ડ² પ્રવેગ રાખવો પડશે, અથવા એના કરતાં વધારે પ્રવેગ રાખવામાં આવે તો જ તે શું થઈ જશે, એને ક્રોસ કરી શકશે. બરાબર છે? ખ્યાલ આવે છે? મજા આવે છે દાખલામાં? કેમ કે મેં કીધું એમ જબરદસ્ત લેવલનો દાખલો છે. બરાબર? તો આવું તો ઘણી વખત તમને મૂવીમાં જોવા મળતું હોય. બરાબર? એ કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીને આપીએ છીએ. આવું બધું કામમાં ક્યાં લાગે? હવે તમને ખ્યાલ તો આવી ગયો છે. બરાબર? આ બધી વસ્તુઓ જે છે દરિયાની અંદર જહાજ ચાલતા હોય અથવા તો નોર્મલ બધી પોઝિશનમાં તમને ખ્યાલ આવી જ જતો હશે. બરાબર? તો આ કેલ્ક્યુલેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે
ઘણી વખત તમે હાઈ લેવલની પોસ્ટ પર હોય ને કોઈક ટ્રેન વિશેની માહિતી લેતા હોય, આ વસ્તુને સેમ ટુ સેમ તમે ટ્રેનને લાયક પણ ગણી દો બોલો, તો એના માટે પણ કામમાં લાગે કે અકસ્માત નિવારણ માટે ટ્રેનને ઓછામાં ઓછા કેટલી સ્પીડથી ગતિ કરાવવી જોઈએ. બરાબર, તો ખ્યાલ આવી જાય કે અકસ્માત ન થાય, ત્રણ ટ્રેનો ભેગી ન થઈ જાય. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. ઓકે, તો એ સમયે આવી કેલ્ક્યુલેશન આપણા માટે જરૂરી છે. ક્લિયર? ઓકે, ચાલો હવે અહીંયા ઓકે બીજે વખત હું દાખલો સમજાવીને ટાઈમ વેસ્ટ નથી કરતો. તમને એવું લાગતું હોય કે ભાઈ ફરી વખત સમજો તો પાછો તમે લઈ લેજો. ઓકે, કેમકે આપણે ટાઈમ એમ પણ પૂરો થઈ જાય છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આજના હોમવર્કની અંદર શું થશે, આજના બે દાખલાઓ જે છે ભણાવેલા છે એને તમારે પૂરા કરવાના છે ફરીથી લખીને એકવાર. ઓકે, અને ડીટીમાં પણ એ જમા કરાવવાના છે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.